વરસાદ બાદ ભરૂચ અંકલેશ્વરના માર્ગો ચંદ્રની ધરતી જેવા બન્યા છે ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે તંત્ર અને અધિકારીઓ દર વર્ષે સર્જાતી આ પરિસ્થિતિને સુધારવા ક્યારે જાગશે ઈસરોનું ચંદ્રયાન બે ક્યાંક ભરૂચમાં દેખાય તો ચોંકી ના ઉઠશો કારણ કે ભરૂચના રસ્તાઓ પણ ચંદ્રની સપાટીની જેમ ઉબડખાબડ છે તો કદાચ ચંદ્રયાનથી પણ ચંદ્રની સપાટી શોધવામાં ભૂલ થઈ શકે છે આવો વિચાર દરેક શહેરીજન કરી રહ્યો છે ચોમાસું આવે થોડો વરસાદ પડે અને ભરૂચ અંકલેશ્વરના લોકોએ ડોલમ ડોલ રસ્તા ઉપર ન છૂટકે જવું પડે વરસાદના આગમન બાદ દર વર્ષે આ સમસ્યા છે છતાં પીડબ્લ્યુડી નગરપાલિકા કે જિલ્લા પંચાયત તંત્ર નિંદ્રામાં સુતેલું છે આ જ માર્ગો પરથી આપના રાજકીય નેતાઓ જેની આ રસ્તાઓને જાળવણીની જવાબદારી છે તે તંત્રના અધિકારીઓ સત્તાધારી અને વિપક્ષના નેતાઓ કે જેઓ પણ આ રસ્તેથી પસાર થતા હોવા છતાં મૌન કેમ ધારણ કરી રાખે છે તે સમજાતું નથી આખાએ વિશ્વમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકસતા ભરૂચની વાતો થાય તો સામે આવી નરક જેવી સ્થિતિનું ભરૂચ કોઈ જુએ તો તેણે કલ્પેલા ભરૂચનો ભ્રમ ભાંગી જાય વરસાદ બાદ ભરૂચના ભાગના તમામ વિસ્તારોમાં માર્ગની નરકાગાર જેવી પરિસ્થિતિ છે નગરપાલિકા દેખાડા પૂરતું સમારકામ કરે છે પરંતુ બીજા જ વરસાદમાં માર્ગની ફરી એ જ પરિસ્થિતિ થઈ જાય છે ત્યારે તંત્ર અને અધિકારીઓ દર વર્ષે સર્જાતી આ પરિસ્થિતિને સુધારવા ક્યારે જાગશે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે